જી ધ્રુવ જણાવશો, ખાસ કરીને જે પ્રમાણે આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂ કરતા નબીરાઓને, દારૂની પાર્ટી કરતા નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે, 52 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે કેવી કાર્યવાહી અત્યારે હાથ ધરાશે? બિલકુલ, જે પ્રકારે આ 52 જેટલા નબીરાઓને પકડવામાં આવ્યા છે તેઓની વિરુદ્ધ અત્યારે કાર્યવાહી પોલીસ કરી રહી છે અને તમામને સુરત, જે સુરત પોલીસ, ડુમસ પોલીસે જે પકડ્યા છે તેઓને પ્રોહિબિશન જે કોર્ટ છે ત્યાં રજૂ કરવામાં આવશે. પરંતુ તે પહેલા જે જગ્યાએ આખી પાર્ટી ચાલતી હતી તેના તમને અત્યારે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ તમે આ આશીર્વાદ ફાર્મમાં જે જગ્યા 31 નંબરના બંગલા પર તમે આ પાર્ટી ચાલતી હતી તે તમે જોઈ શકો છો. અત્યારે આ પહેલા સૌ પ્રથમ ખાણીપીણીની પાર્ટીની વાત હતી ત્યારે આ તમે તમામ આ જે ખાણી પીણીના દ્રશ્ય તમે અત્યારે બતાવો સૌ પ્રથમ પ્રયાસ કરું છું. તમે દ્રશ્ય જોઈ શકો છો કે કયા પ્રકારના લોકો હશે, કેટલા કયા વર્ગમાંથી આવતા છે, કારણ કે જે પ્રકારનું આખું આયોજન કરાયું છે ત્યાં આ તમામ ફાસ્ટફૂડનું હાલ અહીં આયોજન કરાયું હતું, ખાણીપીણીનું એક સેલિબ્રેશન થવાનું હતું. ઊંચા વર્ગની આખી ખાણીપીણીની અહીં માણી જોવા મળી રહી હતી. પીઝાથી લઈને ચીઝ પનીરથી લઈને તમામ બાબતની અહીં ખૂબ જ ઉમળકાભેર આખી ઉજવણીનું આયોજન કરાયું હતું. પરંતુ આ તો એક પાર્ટ છે, પરંતુ સાચો ભાગ તમને હવે બતાવવાનો પ્રયાસ કરીશ. જ્યારે આ ખાણીપીણીની આગળથી જે જગ્યાએ દારૂનું વ્યસન થતું હતું અને દારૂની પાર્ટી થતી હતી એ સેકન્ડ પોર્શનમાં છે, એ બીજા વિભાગમાં તમને બતાવવા માંગીશ કે ત્યાં કઈ રીતના દ્રશ્ય હતા, ત્યાં કઈ રીતની આખી પાર્ટીઓ ચાલી રહી હતી. જે તમે જોઈ શકશો અત્યારે અહીં જે પ્રકારે અત્યારે આ આશીર્વાદ ફાર્મના 31 નંબરના આ જે બંગલામાં છે તે આખું પાર્ટીનું આયોજન કરાયું હતું. આ બંગલાની અંદરના તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં 52 જેટલા નબીરાઓ પાર્ટી કરી રહ્યા હતા, આ એ જ દ્રશ્ય છે કે જેઓએ દારૂનું વ્યસન કરીને આ પ્રકારે અહીં ખુલ્લામાં તેઓએ આ દારૂને, આ જે ટીન છે કે જે બિયરના ટીન કહેવામાં આવે છે તેઓ અહીં ફેંકી દીધા હતા. પોલીસ અહીં દારૂની રેડ કરી હતી તે જગ્યાએ આ તમને બતાવવામાં પ્રયાસ કરીશ. આમાંથી કેટલોક માલ પરમિટનો પણ જોવા મળી રહ્યો છે, જે દારૂ અહીં સેવન કરવામાં આવી રહ્યું હતું તેમાંથી કેટલોક માલ પરમિટનો પણ છે અને આ પરમિટનો માલ ક્યાંથી આવ્યો, કારણ કે તેના પણ અનુ ધારાધોરણ હોય છે. પરમિટના માલના લેવાના તેના પણ ધારાધોરણો છે, જાહેરમાં તમે ન પી શકો, જેની પરમિટ છે તે જ પી શકે છે. ત્યારે આ યુવકો જ્યારે પરમિટનો માલ અહીં લાવી શકતા હોય છે તો સ્વાભાવિક છે કે એનું પણ કંઈક મોટું કૌભાંડ આવી શકે છે કે પરમિટનો માલ પણ તેઓ વેચાતો તેઓ લીધો હશે કે કેમ. આ તમામ બાબતે પણ પોલીસે ક્યાંક તપાસ કરવાની ખૂબ જ જરૂર છે. સાથે સાથે આ આ જે પ્રકારના દ્રશ્ય અત્યારે તમે જોઈ શકો છો, આ આ જ પ્રકારની આખી મહેફિલ ચાલી રહી હતી. 52 જેટલા જે નબીરાઓ છે, 39 જેટલા યુવકો છે અને 13 જેટલી જે મહિલાઓ છે, યુવતીઓ છે, તે આ પાર્ટી કરી રહી હતી. આ બંગલાની અંદર છે, એમાં તમને જઈને બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતની આખી પાર્ટી ચાલી રહી હતી, કેવા કેવા આયોજનો કરાયા હતા ખાસ આ આખી પાર્ટીને લઈને. લીપ યર જે કહેવામાં આવે છે તેની ઉજવણી કરવામાં આવી હતી, 4 વર્ષમાં એકવાર આવતું હોય છે આ યર અને તેની ખાસ આ નબીરાઓ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ કિચન નો દ્રશ્ય છે, ત્યાં આખું કઈ રીતનું આખું આયોજન કરાયું હતું તમે જોઈ શકો છો કે ખૂબ જ પાર્ટીનું આયોજન પૂરું આગોતરા રૂપે કરાયું હોય તેવું લાગી રહ્યું છે. કેટલા દિવસો તેની તૈયારી પણ ચાલતી હશે, કારણ કે આઈસ ક્યુબ થી લઈને ફ્રીજની અંદર પણ તમે જોઈ શકો છો તમામ બરફની વ્યવસ્થાઓ પણ કરાઈ છે. એટલે કે તમામ નાનીથી નાની બાબતની જાણકારી લઈ લેવામાં આવી છે, માહિતી ભેગી કરવામાં આવી છે. આ પાણીની બોટલથી લઈને સોડાની બોટલથી લઈને કોલ્ડ ડ્રિંક્સની બોટલ તમામ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એક આખું જે પાર્ટી કરવા માટે જેટલી પણ જરૂરી બાબતો, જરૂરી જગ્યા છે, વસ્તુ છે તે તમામ નું અત્યારે અહીંથી ધ્યાન આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ ફાર્મ હાઉસની અંદરના દ્રશ્ય છે જે તમે જોઈ શકો છો. દારૂનું સેવન માટે જે ગ્લાસ ઉપયોગ થાય છે તે પણ ખાસ અહીં લેવામાં આવ્યા છે. એટલે કે એક રીચ પબ્લિક, એક રીચ મેન અને એક હાઈ સ્ટાન્ડર્ડ ક્લાસ જે પ્રકારે દારૂની મહેફિલ માણતા હોય છે, પીતા હોય છે, તે પ્રકારનું આખું આયોજન અહીં જોવા મળ્યું હતું. એટલે કે આ એક આખો એક અલગ વર્ગ છે તે અહીં પાર્ટી કરી રહ્યું હતું. ખાસ આ ફ્રીજની અંદર પણ જે પ્રકારે મોટા વર્ગના લોકો જ્યારે દારૂનું સેવન કરતા હોય છે ત્યારે આઈસ ક્યુબનો કઈ રીતે ઉપયોગ કરતા હોય તેની માટે પણ એક અલગ આખી વ્યવસ્થા આ વર્ગ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે ખૂબ જ ઉમળકા ઉત્સાહભેર આ આયોજન હતું, પરંતુ આ ખોટું આયોજન હોય તે પ્રકારનું કહી શકાય, કારણ કે માત્ર ખાણીપીણીનું આયોજન નહીં પરંતુ આ દારૂની પાર્ટી હતી, દારૂની લિજ્જત માણવાની વાત હતી
અને તેને લઈને અત્યારે આ પોલીસે જ્યારે બાતમી મળી તો અહીંયા રેડ પાડવામાં આવી છે. તમે જોઈ શકો છો જે પ્રકારે આખું આ આયોજન જોવા મળ્યું હતું, તેમાં પોલીસે 52 જેટલા નબીરાઓની ધરપકડ પણ કરી છે પોલીસે. અત્યારે આ અન્ય એક બેડરૂમમાં પણ તમે એના સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરીશ, તે જોઈ શકો છો. જે પ્રકારે આખું આયોજન હતું તેને લઈને આખું કઈ રીતનું જોવા મળ્યું હતું. અત્યારે જો આ અન્ય એક બેડરૂમ છે ત્યાં પણ તમે જોઈ શકો છો પાર્ટી જે ચાલી રહી હતી તેની અંદરના દ્રશ્ય કઈ રહ્યા છે, ક્યાં ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે પાર્ટી કરી રહ્યા હતા. એટલે આ એક યુવા ધન છે કે જે દારૂના રવાડે અત્યારે ચડી રહ્યું છે અને તેને લઈને અનેક વિપક્ષોએ પણ આક્ષેપો કર્યા છે. જે પ્રકારે આ આખું પાર્ટીનું આયોજન હતું એટલે તેને લઈને તમામ નબીરાઓ જે છે તે અહીં આવ્યા હતા અને એક કહી શકાય તો કે યુવાધન આ પ્રકારે પાર્ટીમાં તેઓ દારૂના નશામાં ઝૂમ્યા હતા. જોકે તમામના બ્લડ એનાલિઝર મશીન દ્વારા ચેક કરવામાં આવ્યું તો તમામ દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું, રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મેડિકલ પરીક્ષણ કરવાની વાત હતી, તમામનું મેડિકલ પરીક્ષણ થઈ રહ્યું છે. 15 જેટલા નબીરાઓનું બાકી છે ત્યારે તેઓનું પણ થવા જઈ રહ્યું છે અને મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ તેઓને અહીંથી કોર્ટમાં લઈ જવામાં આવશે. જોકે તમે અત્યારે આ દ્રશ્ય પર જોઈ શકો છો આ પાર્ટીમાં આ લોકોએ આ પ્રકારના દ્રશ્ય બનાવ્યા હતા. ખાસ કરીને જ્યારે લીપ યરની ઉજવણી થતી હોય અને 4 વર્ષમાં 1 વાર આવતી હોય છે ત્યારે તેઓ આ 31ની ઉજવણીની માફક જ લીપ યરની ઉજવણીને તેઓ બનાવવા જઈ રહ્યા હતા. પરંતુ અત્યારે આ જે પ્રકારનું આખું આ દ્રશ્ય જોવા મળ્યું ને પાર્ટીઓ થઈ રહી હતી તે પહેલા જ પોલીસને આની જાણકારી મળી ચૂકી હતી અને પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેને આધારે પોલીસે અહીંયા રેડ પાડી હતી, મોડી રાત્રે રેડ પાડી હતી. તમે અત્યારે આ પણ દ્રશ્ય જોઈ શકો છો કે આખી પાર્ટી કઈ રીતે છે, મહિલાઓ યુવાનો બધા જ દારૂની મહેફિલ સાથે વ્યસન પણ કરી રહ્યા હતા. સિગરેટનું હોય કે ધૂમ્રપાન હોય તમામ વ્યસન, એટલે કે હાઈ ક્લાસ રીચ લેવલની અત્યારે અહીં પાર્ટી થઈ રહી હતી અને આ રેવ પાર્ટીમાં પોલીસને ચોક્કસ બાતમી મળી અને પોલીસે આ બાતમીના આધારે અહીં રેડ કરી હતી, છાપો માર્યો અને જેને લઈને પોલીસે ચોક્કસ મોટી સંખ્યામાં 52 જેટલા નબીરાઓને ઝડપી પાડ્યા છે. તમામના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમને અત્યારે જે દ્રશ્ય બતાવ્યા તે તમે જોઈ શકો છો કે રાતની પાર્ટી કઈ રીતની હશે અહીં, કારણ કે જે પ્રકારનું આખું જે તેઓનું ખાણીપીણીનું આયોજન હતું તે આયોજનથી લઈને દારૂની મહેફિલ સુધીનું કઈ રીતનું આખું આયોજન એ લોકોએ કર્યું હતું તે તમામ આયોજન પર પોલીસે પાણી ફેરવી વાળ્યું છે. કારણ કે આ તમામ યુવાનોએ જે પ્રકારનું આયોજન જોવા મળી રહ્યું છે તેને લઈને ક્યાંક કહી શકાય કે છેલ્લા ઘણા દિવસોથી આ આયોજન કર્યું હશે, પરંતુ ચોક્કસ પોલીસને આની જાણકારી મળી ચૂકી આવી હતી અને એ જ જાણકારીને આધારે એક બાતમીને આધારે પોલીસે જ્યારે અહીં છાપો માર્યો તો ચોક્કસથી તમામ વરવા દ્રશ્ય જોવા મળ્યા અને તમામ યુવતીઓ અને યુવાનો દારૂના નશામાં જોવા મળ્યા, ચાલુ મહેફિલ હતી સાથે દારૂ પીતા પણ નજરે પડ્યા અને તમામની પોલીસે ધરપકડ કરી છે. મોટા ઘરના હતા એટલે ક્યાંક ને ક્યાંક લોકોનો પણ પોલીસ સ્ટેશન પર ભારે જમાવડો જોવા મળ્યો હતો. તમામના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. જે યુવતીઓ છે તે યુવતીઓને મોડી રાત્રે મેડિકલ પરીક્ષણ કરી દીધા બાદ તેઓના ઘરે મોકલી આપવામાં આવી હતી. જોકે 39 જેટલા યુવકો છે તેઓ હજુ પણ પોલીસ લોકઅપમાં છે, પોલીસના લોકઅપમાં છે, તેઓને પ્રોહિબિશન કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને ક્યાંક જામીન મળશે કે કેમ તે આગળ તપાસ કરવામાં આવશે, તે ત્યારબાદ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. પરંતુ હાલ તમામને અત્યારે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જી, ખાસ કરીને જો વાત કરીએ ધ્રુવ, તો જે પ્રમાણે આ આશીર્વાદ ફાર્મ હાઉસ પર પાર્ટી યોજવામાં આવી હતી, શું તેના માલિકનું કોઈ નામ સામે આવ્યું છે કે કેમ? કોઈ મોટા માથાની સંડોવણી આ પાર્ટીમાં સામે આવી રહી છે કે કેમ? બિલકુલ, હાલ સુધી આ ફાર્મ હાઉસ કોનું છે તેનું તો ચોક્કસ કોઈ નામ નથી આવ્યું, પણ એટલું ચોક્કસ માનવામાં આવ્યું છે કે જે 52 જેટલા નબીરાઓ જે પકડાયા છે તેમાંથી જ કોકનું આ ફાર્મ હાઉસ હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. પોલીસ પણ એ દિશામાં તપાસ કરી રહી છે. પરંતુ અત્યારે મુખ્ય બાબત એ છે કે આ તમામ બાબતે જે યુવકો છે યુવતીઓ છે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવી કાંથી હશે અને તે ઉપર આખું આયોજન જે છે તેમાં પોલીસે કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને સાથે સાથે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમાં કેટલોક મુદ્દામાલ કેટલોક દારૂનો જે મુદ્દામાલ છે તે પરમિટવાળો માલ પણ જોવા મળ્યો છે. એટલે કે તે પણ એક પ્રશ્ન છે કે પરમિટનો માલ જ્યારે અહીં આવતો હોય તો તે વેચાતો લાવ્યા છે કે તેમાંથી કોકની પરમિટ છે, તો પરમિટ હોય તો
તેનો દુરુપયોગ કઈ રીતે કરવામાં આવ્યો છે, આ તમામ બાબતે અનેક પ્રશ્નો સર્જાયા છે અને તેના વિરુદ્ધમાં પણ પોલીસ અત્યારે કાર્યવાહી કરી શકે તેવી છે અને તે કરતી હશે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ પ્રાથમિક તબક્કે તમામ જે નબીરાઓને ધરપકડ કરવામાં આવી છે તેઓને મેડિકલ પરીક્ષણ બાદ તેઓનો કાગળ તૈયાર કરવામાં આવી રહ્યા છે કે જેથી તેઓને કોર્ટમાં રજૂ કરી શકાય સમયસર અને આગળની કાર્યવાહી કરવામાં આવી શકે. પરંતુ હાલ જે આખો મામલો સામે આવ્યો છે તેને લઈને ગુજરાતમાં જે દારૂબંધી છે તેની પર અનેક પ્રશ્નો સર્જાયા છે અને વિપક્ષના જે સવાલો ઉઠાવ્યા છે તેને એક સાચો સમર્થનનો ટેકો મળતો હોય તે પ્રકારની હાલ આ ઘટના જોવા મળી રહી છે. કારણ કે આ કોઈ નાની મોટી પાર્ટી નહીં, ખૂબ જ મોટા પ્રમાણમાં આ પાર્ટી કરવામાં આવી. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મેડિકલ તપાસ માટે આ નબીરાઓને મોકલવામાં આવશે અને મેડિકલ તપાસ બાદ તમામને પ્રોહિબિશન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અનેક પ્રશ્નો આ પાર્ટીને લઈને ઉઠી રહ્યા છે કે કોની રહેમ રહે આ દારૂની પાર્ટી ચાલતી હતી આશીર્વાદ ફાર્મમાં જ્યાં આ પાર્ટી કરવામાં આવી તે કોનું હતું અને કોના દ્વારા આ મોટી માત્રામાં દારૂનો જથ્થો આપવામાં આવ્યો. સાથે જ જો વાત કરવામાં આવે તો દારૂના સપ્લાયરોને પોલીસે ક્યારે પકડશે તેને લઈને પણ અનેક પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં આ દારૂ ક્યાંથી આવ્યો, એક રીતે જ્યારે ડ્રાય સ્ટેટ તરીકે ગુજરાતને જોવામાં આવી રહ્યું છે ત્યારે આ જે દારૂની પાર્ટીમાં 52 લોકો ઝડપાયા છે તે આ વાતના લીરે લીરા ઉડાડી રહ્યા છે. તો આજ અંગે તપન ચોગડિયા જોડાઈ ગયા છે આપણી સાથે. વિપક્ષ નેતા જી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ પર. સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ દારૂની પાર્ટી યોજવામાં આવી 52 જેટલા લોકોની ધરપકડ તેમાં કરવામાં આવી છે, શું કહેવું છે આપનું? આ ગાંધીના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો ખાલી વાતો કરી રહી છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, દારૂબંધી છે. પણ મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ખાલી આ સરકારો વાતો કરી રહી છે. કારણ કે આપણે કંડલા પોર્ટની વાત કરીએ કે ડુમ્બસની પાર્ટીની વાત કરીએ, આખા ગુજરાતની અંદર જ્યારે દારૂ મળી રહ્યો હોય ત્યારે જ આ લોકો આવી મોટી પાર્ટી કરતા હોય. 52 ને 27 અંદર મહિલાઓ હોય અને જ્યારે આવી મહેફિલો થતી હોય તો આ શહેરની અંદર નહીં પણ આખા રાજ્યની અંદર, આખા રાજ્યમાં ગ્રામ્યથી માંડી જિલ્લા સુધી બધે દારૂ મળી રહ્યો છે. એટલા માટે લોકો દારૂ પી રહ્યા છે અને પણ યુવા પેઢી બગડી રહી છે. ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દારૂબંધી માટે ફેલ ગઈ છે. એટલા માટે આખા ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસ તંત્ર પણ, મને તો એવું લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર માથે પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ પકડ નથી. અને જો કદાચ પકડ હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકો એના થકી આ બુટલેગરો પાસેથી ખર્ચા પાર્ટીઓમાં કરાવતા છે. એટલા માટે આ ગુજરાતની અંદર દારૂબંધી થઈ નથી રહી. જી, જો ખાસ કરીને આપણે અત્યારે પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે જે પ્રમાણે આટલી મોટી માત્રામાં વ્યાપક જથ્થો દારૂનો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે, ક્યાંથી આવ્યો છે આ દારૂ, એને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. દારૂ આજુબાજુના રાજ્યની અંદર દારૂની છૂટી હોય તો આજુબાજુના રાજ્યમાંથી દારૂ આવતો હોય, પણ ગુજરાતની પોલીસ અને ગુજરાતની સરકાર બોર્ડરો ઉપરથી જ્યારે બોર્ડરો સીલ કરવામાં આવતી હોય તો બાજુના રાજ્યમાંથી કે દમણ કે આજુ મહારાષ્ટ્રના રાજ્યમાંથી ક્યાંયથી દારૂ આવી ન શકે. પણ ક્યાંય ને ક્યાંય આ લોકોની મીઠી નજર હોય, ઢીલી નજર હોય અને બુટલેગરોને લીલી ઝંડીઓ આપી હોય એવી રીતના ગુજરાતની અંદર દારૂ ઘૂસી રહ્યો છે. એટલા માટે તો જે દૂધ મળતું હોય જે બાળકોને, દૂધના કન્ટેનરોમાં પણ દારૂ જો આવતો હોય તો પછી આપણે કયા મોઢે વાતો કરીએ કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધી છે. દૂધના કન્ટેનરોમાં દારૂ જો પકડાતો હોય એટલે દારૂ તો મતલબ દૂધના કન્ટેનરની અંદર જ્યારે બાળકોને દૂધ મળવાની જગ્યાએ દારૂ મળી રહ્યો હોય, એટલા માટે યુવા ધન આખું ગુજરાતનું બગડી રહ્યું છે. કારણ કે બેરોજગારી પણ ગુજરાતની અંદર એટલી ચાલી રહી હોય, એટલા માટે લોકોને બેરોજગારીની અંદર આવા રવાડે ચડે અને આવનારી પેઢી આખી બગડી રહી હોય. પણ આ સરકાર ક્યાંક ને ક્યાંક જાગૃત થાય અને જો દારૂને પ્રતિબંધ ન લાવી શકતા હોય તો આજ મુખ્યમંત્રી રાજીનામું દઈ દેવું જોઈએ. જી, જોડાવા બદલ આભાર. તો જે પ્રમાણે સુરતના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે, વિપક્ષના નેતા તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી. નબીરાઓને ઉમરા પોલીસ મથકે અત્યારે રાખવામાં આવ્યા છે અને સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે વિપક્ષના નેતા દ્વારા કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આ દારૂની પાર્ટી યોજવામાં આવી છે સરકાર પર પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે, સાથે જ ડ્રાય સ્ટેટ તરીકે ગુજરાતને ઓળખવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે આ દારૂની મહેફિલો કરવામાં આવે છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.